ચાલો હવે આપણે બીજા પાઠમાં આગળ આપણે સમજીએ તો તમને બે ફકરા આપ્યા છે અ અને પ એ બે ફકરામાં શું તફાવત લખાણમાં શું તફાવત છે એ આપણે આમાં આપણે સમજવાનું છે તો જો અ માં લખ્યું છે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે તો બ માં પણ એમ જ લખેલું છે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે પછી પાછો આપણે અ માં વાંચીએ કે અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે તો આપણે બ માં વાંચીએ તો તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે અનિરુદ્ધની જગ્યાએ શું વાપરેલું છે શબ્દ તેના નામના બદલે જે વપરાય એને આપણે શું કહેવાય સર્વનામ કહેવાય તો આમાં અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે તો બ માં લખેલું છે તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે અનિરુદ્ધની જગ્યાએ બ માં શું લખેલું છે તેના પાછો આપણે અ વાંચીએ ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો આમાં પછી બીજામાં લખેલું છે તે કહે બરાબર છે તે કહે મને તે કરડી જાય તો એટલે ભદ્રેશની જગ્યાએ શું લખ્યું છે તે કહે અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના નાના હોય પાછું બમાં અનિરુદ્ધ કહે જીવજંતુની જગ્યાએ એમાં શું લખેલું છે તે તો કેટલા નાના નાના હોય અમાં જીવજંતુ લખેલું છે બમાં શું લખેલું છે તે અને તો એ શબ્દ લખેલો છે જીવજંતુ અને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો આમાં શું લખ્યું છે એમને જીવજંતુની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો અનિરુદ્ધની જગ્યાએ શું લખ્યું છે મારી ડબ્બીમાં મૂકીને જો ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે તો ભદ્રેશની જગ્યામાં શું લખ્યું છે ભદ્રેશ અને જીવજંતુની જગ્યાએ ભદ્રેશની જગ્યાએ તને લખ્યું છે અને જીવજંતુની જગ્યાએ બમાં તે લખ્યું છે તને તે બધા ગમી જશે એટલે અમાં અને બમાં બમાં છે એ નામની જગ્યાએ શું વપરાયેલું છે સર્વનામ વપરાયેલું છે નામની જગ્યાએ જેનો ઉપયોગ કરીએ એને આપણે સર્વનામ કહેવામાં આવે છે તો આ ફકરાના આધારે નીચે તમને પ્રશ્નો આપેલા છે કે અ સારું લાગ્યું કે બ તો કે શા માટે તો કે જો બ સારું લાગ્યું શું કામ એને તો કે બમાં નામના બદલે સર્વનામનો ઉપયોગ કરેલો છે ત્યાર પછી પહેલા ફકરામાં અનિરુદ્ધ કેટલી વાર આવે છે તો કે ચાર વખત પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ છે એ ચાર વખત આવે છે અને બીજા ફકરામાં આપેલા નામના બદલે કયા કયા શબ્દો વાપર્યા છે તો કે જો જીવજંતુ જીવજંતુમાં તેમનો તે અને એમ પછી અનિરુદ્ધની જગ્યાએ તેના અને મારી અને ભદ્રેશની જગ્યાએ છે તે મને તું અને તને ચાલ આ ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો બરાબર છે વાક્ય છે મેં ઘાટાની જગ્યાએ મેં નીચે શું કરી દીધી છે અલગ અલગ કલરની લીટી કરી દીધી છે એમાં લખ્યું છે કે સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો અહીંયા શું લખવાનું છે તેનો બરાબર અને એની એ સૌથી જરા નીચે લખેલું પેલું વાક્ય છે બરાબર અહીંયા આપણે ઘાટો શબ્દ છે એ તેનો બરાબર છે હવે આપણે તેનો છે એની જગ્યાએ આપણે કોઈ પણ નામ લખવાનું છે તો સાંજે મેં ટીવી પર આપણે ગમે તે નામ તમને જે પણ નામ લખો લખો આપણે લખીએ પંકજનો ફોટો જોયો તો અહીંયા શું લખવાનું છે પંકજ આપણે તેનો છે એની જગ્યાએ આપણે શું મૂકી શબ્દ પંકજ અને વાંચો તો તમે સાંજે મેં ટીવી પર પંકજનો ફોટો જોયો ત્યાર પછી બીજું આજે મેં તેમાં મસાલો નાખી ખાધો બીજું એમાં શું આપ્યું છે તેમાં બરાબર કોઈ પણ માટેનો શબ્દ છે તેમાં તો આજે મેં ટમેટામાં મસાલો નાખી ખાધો અહીંયા શું આવશે આપણે તેનું આવી ગયું ટમેટું બરાબર મેં ટમેટામાં મસાલો નાખીને ખાધું બરાબર છે ત્યાર પછી ગઈકાલે ઉંબીર તેના ભાઈ સાથે ફરવા ગયો
અહીંયા લખ્યું છે તેમ બરાબર છે. હવે તેનાની જગ્યાએ આપણે જે પણ કાંઈ નામ લખી શકીએ. ગઈકાલે ઉર્વિલ પંકજના ભાઈ સાથે ફરવા ગયો. પંકજ લખો અથવા તો આપણે બીજું ગમે નામ લખીએ કે આરવના ભાઈ સાથે ફરવા ગયો. તો આપણે કયું નામ લખ્યું છે અહીંયા આરવ બરાબર. ત્યાર પછી ચોખ્ખું આ દફતર તેનું છે. તેનાની જગ્યાએ આપણે શું લખવાનું છે ગમે તે આ દફતર પાર્થનું છે બરાબર છે. નામની જગ્યાએ આપણે વાત કરી છે. પગે વાગ્યું હોય તેનાથી નહીં દોડાય બરાબર છે. આપણે તેનાથી અહીંયા આપણે ગાંઠો અક્ષર છે તેનાથી તો આપણે અહીંયા લખીએ કે ચેતનાથી બરાબર. એટલે અહીંયા જે રીતે કરી છે એની જગ્યાએ આપણે જે કઈ નામનો શબ્દ ઉપયોગ કર્યો છે એ આપણે અહીંયા લખેલું છે કે પગે વાગ્યું હોવાથી ચેતનાથી નહીં દોડાય બરાબર. આ નામના બદલે વપરાયેલો શબ્દ છે એને આપણે શું કહેવાય સર્વનામ કહેવાય. ચાલો ત્યાર પછી તમને આપેલું છે કે વાંચો અને ઉત્તર લખો બરાબર છે. વાક્ય આપેલું છે કે કલમલ કબૂતર ભૂખું કરે છે તે ચણ ચણે છે. કબૂતર ભૂખું કરે છે અને તે ચણ ચણે છે બરાબર. અહીં તે એટલે કોણ બરાબર. અહીંયા કબૂતર ભૂખું કરે છે તે ચણ ચણે છે તે એટલે કોણ તો કે કબૂતર. તે એટલે શું આવશે કબૂતર. કબૂતર ભૂખું કરે છે તે ચણ ચણે છે તેની જગ્યાએ કોણ ચણ ચણે છે તો કે કબૂતર. ત્યાર પછી બીજું તમારે બીજું વાક્ય આપેલું છે કે ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે ભૂખ કરે છે તો ભૂખ કોણ કરે તો કે વાંદરો બરાબર. ત્યાર પછી ત્રીજું મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું બરાબર. શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. હવે શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને તો કે મારું નામ શ્રેય છે હું ચોથા ધોરણમાં ભણું છું. શ્રેયની જગ્યાએ શું લખવાનું છે હું ચોથા ધોરણમાં ભણું છું. ત્યાર પછી ચોથું હર્ષિલ હોશિયાર છે તેને તે શિક્ષક બનવું છે બરાબર. ખોટો વિકલ્પ આપણે છે કે વાક્ય આપણે નવેસરથી લખવું હોય તો હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે. હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે બરાબર. જો હર્ષિલ હોશિયાર છે તેને કે શું આવશે તો કે તેને શિક્ષક બનવું છે. તે શિક્ષક બનવું છે એ વાક્ય કોઈ પડે ખોટું એટલે એની જગ્યાએ શું આવશે તેને શિક્ષક બનવું છે. ત્યાર પછી પાછું આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશા સાચું બોલતું. કોણ સાચું બોલતું. બીજા વાક્યમાં એમના નામના બદલે કયો શબ્દ વાપર્યો છે તો કે મોહનદાસ ગાંધી. મોહનદાસ બરાબર. તેઓ મોહનદાસ આવશે પાછામાં મોહનદાસ આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે બરાબર છે. નામના બદલે મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશા સાચું બોલતા. નામની જગ્યાએ તેઓની અહીંયા મોહનદાસની જગ્યાએ શું લખ્યું છે તેઓ સાચું બોલ તેઓ હંમેશા સાચું બોલતા હતા. ચાલો હવે ત્યાર પછી લગભગ સરખા એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે જે શબ્દ સમજૂતી તરીકે આપણે કહીએ તો કે ચણ. તો કે પંખીઓને ખાવા માટે નખાતું અનાજ એને આપણે શું કહેવાય ચણ. વિચારો એટલે દુઃખી. લી એટલે અલી. ભટકાવો અથડાવો. રાજીના રેડ થવું એટલે ખૂબ ખુશ થવું. નિહાળવો એટલે ધારી ધારીને જોવું. કોરસાવો એટલે કે આનંદથી ઉભરાવું
अथवा तो जुस्सो चलवो, खीज एटले चीड अथवा गुस्सो, दी एटले दिवस, पार्टी एटले स्लेट अने रड एटले जीद अथवा खट। आ तमारा पाठ्यपुस्तक में लगभग सरखा शब्द आपेला छे ए मैं तमने समझाव्या। हवे तमारे त्यार पछी पाठ्यपुस्तक में आपेली छे शब्द पोटली, तो शब्द पोटली में तमारे आ बधा शब्दो छे ए लखवाना छे। रंग पतंग अनंत समडी पगली किनारी अंजलि कचरा पेटी कचकचाट दरवाजो नगरजो बराबर। त्यार पछी व्यवस्था प्रगति जागृति प्रवृत्ति खाटलो ओटलो रोटलो ने चोटलो बराबर। आ शब्द पोटली छे तमारी पाठ्यपुस्तक में आपेली छे, एमां तमारे आ शब्दों छे ते लखी नाखवाना छे। तो आ पाठ आपणो बीजो पाठ छे ए अहींया पूर्ण करीए छीए, कि जे बाळको तमने बराबर समझाई गयो हशे।